नमस्कार विद्यार्थी मित्रों, अल्फा विद्यासंकुल તરાડા ઓનલાઈન એજ્યુકેશનનું આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે તો કે લેક્ચર નંબર 7માં આપણે આગળ વધીએ. હવે એની અંદર આપણે 13.1માં ત્રીજો દાખલો પહોંચ્યા હતા, બરાબર? જો સ્વાધ્યાયના આપણે એક એક દાખલાઓ ગણશું. આના પહેલા લેક્ચરમાં મેં કીધું કે તમે આ બધા દાખલાઓ જેવા અન્ય દાખલાઓ પણ ગોતજો, કેમ કે આ પૃષ્ઠફળ અને ઘનફળ છે એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ट्विस्टेड आए तो खबर पड़ जाऊ जो जे आवशे हूँ तमने दरेक दाखला में कहते रहीश. परंतु जे अमुक दाखला एवं हो अमरा ध्यान में न आए परंतु तमारा ध्यान में पहला आता हो तो एवं दाखलाओं की प्रेक्टिस् वधारे करजो. चलो, अर्धगोलकनी ऊपर शंकु लगावेलो होय तेवुं एक रमकड़ू छे, ते बन्नेनी त्रिज्या 3.5 सेमी छे. जो एक डिटेल तमने आपी दीधी कि बन्नेनी त्रिज्या केटली आपी दीधी, 3.5 सेमी. પછી શું કીધું કે આખું જે રમકડું છે એની કુલ ઊંચાઈ કેટલી જાય, તો કે 15.5 સેમી. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. ચાલો, હવે આની અંદર બે આકાર આવ્યા, ક્યાં ક્યાં? તો કે અર્ધગોલક અને શંકુ. બીજી કઈ કઈ ડિટેલ આપી? તો કે એની ત્રિજ્યા આપી દીધી અને એની કુલ ઊંચાઈ આપી દીધી. સૌથી પહેલાં આપણે એની આકૃતિ દોરીએ. તો આ અર્ધગોલક અને એની ઉપર એક શંકુ છે. ચાલો, આકૃતિ કમ્પ્લીટ. પછી એમાં કઈ કઈ ડિટેલ આપી એ જોઈએ. સૌથી પહેલાં તો બંનેની ત્રિજ્યા, હવે તો ડાયરેક્ટ ત્રિજ્યા આપી દીધી છે, તો અહીંયા બનશે એની ત્રિજ્યા, તો એનો કહી દો આર બરાબર 3.5 સેમી. આમાં ઘણા લોકો શું થાય તું કે દર વખતે દાખલાઓ ગણતા હોય પણ શબ્દોનો વાંચે કાંઈ ભાઈ ત્રિજ્યા ઓલરેડી આપેલી છે, એ નામ જોઉં તો કે વ્યાસ. વ્યાસ ખરેખર નથી આપ્યો, અહીંયા આપેલી છે ત્રિજ્યા. તો પણ આમાં ઘણા લોકો શું કહે તો કે આને અડધા કરી નાખે, એટલે પછી છેલ્લે આવે અમારી પાસે એવા દાખલો થતો નથી. પરંતુ થાય કેમ નહીં? તો કે અહીંયા પણ તમને ઓલરેડી ત્રિજ્યા જ આપી, તમને વ્યાસ આપેલો નથી. કેમ કે મોટાભાગના દાખલામાં વ્યાસ આપ્યો એને પછી ત્રિજ્યા કરવામાં અડધા કરવા પડે. તો આમાં થોડીક ચીવટ રાખવી રકમ વાંચવામાં. ચાલો, એના પછી શું કીધું? તો કે એની કુલ ઊંચાઈ, જે આખું રમકડું છે એની કુલ ઊંચાઈ છે 15.5 સેમી. ચાલો, આગળના દાખલાની જેમ જ શિરોલંબ એની ત્રિજ્યા લઉં તો એ અર્ધગોલકની ઊંચાઈ થઈ. તો કે આ ઊંચાઈ એ આર બરાબર પણ 3.5 સેમી છે, એને આર કયો કે એની અર્ધગોલકની ઊંચાઈ કયો, બે વસ્તુ એક જ. તો અર્ધગોલકની ઊંચાઈ મને અહીંથી મળી ગઈ, કેટલી મળી? 3.5 સેમી. ચાલો, અહીં સુધી ક્લિયર? આગળના દાખલાની જેમ જ પ્રોસેસ કરવાની છે. ચાલો, હવે કામ શું કરશું, જેટલી પણ ડિટેલ આપણે મેળવી એ બધી ડિટેલો લખશું. તો કે સૌથી પહેલાં મળ્યું તો કે બંનેની ત્રિજ્યા આર બરાબર 3.5 સેમી. હવે તો કે રમકડાની કુલ ઊંચાઈ એ કેટલી આપેલી છે? 15.5 સેમી. પછી આપણે હમણાં મેળવી એ કઈ મેળવી? તો કે અર્ધગોલકની ઊંચાઈ મેળવી. એ કેટલી મેળવી? તો કે એ મેળવી આપણે ત્રિજ્યા ઉપરથી 3.5 સેમી. હવે તો કે શંકુની ઊંચાઈ આપણે જરૂર પડશે. તો કે શંકુની ઊંચાઈ તો આપણે માત્ર જો આટલો ભાગ જોઈએ છે, આ ઊંચાઈ એચ બરાબર કેટલા છે એ આપણે ખબર છે નહીં. તો એ મેળવવાની છે કે શંકુની ઊંચાઈ એચ બરાબર તો કે રમકડાની કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ઊંચાઈ. ચાલો, રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી માઇનસ 3.5 સેમી એટલે મળશે એ મને 12 સેમી. ચાલો, એક વસ્તુ આપણે મળી. તો કે કઈ મળી? તો કે અહીંયાથી શંકુની ઊંચાઈ એ 12 સેમી મળી. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ એ ગોતવાનું જરૂર શું પડે?
तो ये गोतवानी जरूर एटला माटे के जो अहीं बे वस्तु आवशे क्या कई कई तो के शंकु नी वक्र सपाटी नू क्षेत्रफल सूत्र हूँ तो पाई आर अने एल पची तो के अर्धगोलकनी वक्र सपाटी नू क्षेत्रफल ई थशे टू पाई आर स्क्वेर। तो प्रश्न ये देख साहब तमे ऊंचाई गोई थी एच तो एच तो क्या सूत्र में आवतु ज नथी तेन जरूर शू थी तो पण अहींया जे एल आवे जो तो आपणे एल तो एनी त्रासी ऊंचाई आपणे आपेली नथी और त्रासी ऊंचाई एल नहीं आई तो एल ने अपने गोतव पड़ से तो एल न सूत्र शू तो वर्गमूण में एच स्क्वेर प्लस आर स्क्वेर। जो अँ एच की जरूरत थी एट एच गोतवो पड़ो। चलो हवे एच मड़ी गयो तो एनु आपणे काम क्या पड़ से तो कि शंकुनी तिर्यक एटले के त्रासी ऊंचाई एल बराबर वर्गमूण में एच स्क्वेर प्लस आर स्क्वेर। चलो वर्गमूल में एच स्क्वेर एट्ले तो कि एच मिलो ई बार मिला जो अँ थी भूल न करता आज जरूर के नहीं तो कि शंकुनी ऊंचाई की जरूर है अँ जे एच ऊंचाई आपेली है आखा पात्र की 15.5 एनी आप जरूर नहीं ई भूल फरी पाची थी जो नहीं अँ तो कि आर एट्ले 3.5 नो वर्ग। चलो 12 144। चलो जो आ पॉइंट वाला जयरे वर्ग आए तरह एनु काम शू करव एनी आपणे वात करी दईए तो के जो तमने खबर है 35 वर्ग कई रीतना काढ़वो अने छताय न खबर तो कही दऊं कि 35 × 35 तो आनी शॉर्टकट एक रीत तो अहीं छे बे नो गुणाकार पचू पचू 25 त्रण पची शू आए तो के 4 तो के 3 × 4 = 12 आ 1225 छे 35 वर्ग थई गयो परंतु आपणी पास शू है तो कहीं 3.5 है तो बीवानी जरूर नहीं आ बे जगह पॉइंट आ जाए तो अँ पॉइंट पची बे आंकड़ा एवं तो हूँ थी 12.25 तो 12.25 थी गया टोटल तो कि 4 जो आम घना भूल करे एट्ले हमेशा याद रखू के जयरे पॉइंट न आप तो पॉइंट आंकड़ा तरीके अपने पॉइंट पर 0 लई शकी। तो केटला मिळ्या 156.25। तो वरी पाछा कन्फ्यूज थया के साहेब आनू हूँ करूँ के आनू वर्गमूल कई रीतना काढ़ू तो कि आपणे धोरण 8 की रीत आती याद होय तो त्यारे आपणे कंईक आवुं काम करता के 156.25 होय तो पॉइंट काढ नाखूँ तो छेदमां शू करो 100 करो के नहीं तो हवे बे ने वर्गमूल अलग आपी दो 15625 छेदमां वर्गमूल में 100। चलो 15625 ई केनो वर्ग थाय ई थोड़ी मगज में लाइट थावी जोईए तो अँ जुओ 625 छेल्ला आंकड़ा है अथवा तो 25 है तो न्याथी कंईक मगज में लाइट थाय के ई केनो वर्ग ई छे तो ई थोड़ुंक मगज में आववुं जोईए तो एना माटे सौथी पहेला एने एमनेम राखी छेदमां 100 छे तो एनुं वर्गमूल शुं थई गयुं 10। હવે તો આ કેનો વર્ગથી ખબર કેમ પડશે તો કે જો અહીં 1225 હતા તો એ 35 વર્ગ થયો હતો અહીંયા જો 15625 છે તો એના માટે કામ શું કરવું તો એના માટે અહીંયાથી તો કે આ 35 ઘણા આગળ આવીશું ત્યારે 15625 થાય ને તો આપણે અહીંયા થોડા માટે આપણે થોડીક વાર વિડીયો સ્ટોપ કરીએ અને એના માટે આપણે જોશું કે આની પ્રોસેસ કઈ છે બરાબર। ચલો પહેલા એક વખત અહીં સુધી નજર નાખી લ્યો હવે તો કે અહીંયા મોટાભાગના કન્ફ્યુઝ થાય કે સાહેબ આનું વર્ગમૂળ કાઢવું કઈ રીતના તો કે જો આપણે 100 સુધી ખબર છે કે ભાઈ 100 સુધી જાય તો 100 નો વર્ગ થાય તો કે એની પાછળ 2 મીંડા 100 × 100 એટલે કે 10,000 થાય તો 100 ઉપર જશું ત્યારે આપણે ખબર પડશે કે ભાઈ આ બહુ મોટો આંકડો છે તો હવે તો થોડીક મગજમાં લાઈટ કરો તો અહીંયા તમે 125 વર્ગ કરો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આનો જવાબ આવશે 15625 તો 125 છેદમાં 10 લખીએ તો એ ખરેખર શું થયું 12.5।
जो अत्यार सुधी आपणे एवुं कहता कि भाई 20 सुधीना वर्ग ने वर्गमूळ याद राखवा, तो जो आ तो छे कि 125 सुधी पहोंच्या, परंतु ए पण तमारे काम पण वगर कैलक्युलेटर बधुं काम करवानुं छे। એટલે ખાસ ધ્યાન આપજો, એટલા માટે જો આખી આ પ્રોસેસ તમને સમજાય કે આ કઈ રીતના કામ થયું, તો આનો જવાબ મળ્યો મને 12.5। એ હજી મળીશું આપણે માત્ર તિર્યક ઊંચાઈ, અને જો ખરેખર દાખલો અહીં સુધીનો જ છે સમજવાનો કે ભાઈ આ બધી ભેગું કરી લઈને ત્યાં ટાઈમ નીકળી જાય। હવે તો કે એના પછી આપણે કામ શું કરવાનું છે એના વિશે વાત કરીએ। ચાલો, એલ મળી ગયા, એચ મળી ગયા, તો કે રમકડાનું કુલ પૃષ્ઠફળ, તો કે એમાં ક્યાં ક્યાં બે આકાર છે, તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ચાલો બે સૂત્ર, પાય આર એલ વત્તા 2πr². ચાલો આગળના દાખલાની જેમ જે સરખું જે કોમન કાઢી લો, તો કે પાય અને આર જ કોમન છે, અંદર વધશે એલ પ્લસ 2, અને એક આર નીકળી ગયો, એક આર વધશે, જો કંઈ પાય માટે કીધું નથી એટલા માટે 22/7 આર એટલે 3.5, એલ એટલે આપણે જમણા મેળવી એ 12.5, 2 × આર એટલે ફરી પાછા 3.5। ચાલો 22/7, 35/10, 12.5, 3.5 × 2 એટલે કે 7 થઈ જશે, 7 × 5 35, 5 × 2 10, 2 × 11 22, 11, 12.5 + 7 એટલે કે 11 × 19.5। ચાલો આનો જવાબ શું હશે ભાઈ, તો કે આ બેનો ગુણાકાર કરશું એટલે 214.5 સેમી સ્ક્વેર। તો માટે રમકડાનું કુલ પૃષ્ઠફળ 214.5 સેમી સ્ક્વેર થશે। તો જો આટલી લાંબી પ્રોસેસ થશે, ખાસ એક વસ્તુ અગત્યની છે કે ભાઈ તમારું જે સાદુરૂપ છે એમાં ક્યાંય ભૂલતા આવી જોઈએ નહીં, બાકી જો અહીંયાથી તમે અટકી જશો અને છેલ્લે વરી પાછા અહીંયા પહોંચશો તો આમાં પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થશે, એટલે ખાસ એમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં, બાકી જવાબમાં ક્યાંક ને ક્યાંક ભૂલ પડશે। ચાલો એક વખત ફરી પાછો આ દાખલો સમજી લઈએ। જો કઈ કઈ વસ્તુ આપી હતી, તો કે અર્ધગોલક અને શંકુ બે વસ્તુથી ભેગી કરી અને એક રમકડું બનાવ્યું હતું, એ રમકડું કંઈક આ પ્રકારનું હતું, અને એની અંદર ત્રિજ્યા અને તમને કુલ ઊંચાઈ બે જ વસ્તુ આપી હતી, બાકીની વસ્તુ આપણે ગણતરી કરીને ગોઈ હતી। અને આ વસ્તુ દર વખતે કહું છું, આ વસ્તુ તમારા મગજમાં થવી જોઈએ કે ભાઈ આનું સૂત્ર શું થાય, તો કે આ પ્રકારનું આપણે જરૂર કઈ કઈ છે, તો કે એલની આપણે જરૂર પડશે, તો એલ ગોતવા માટે જરૂર પહેલાં કેની પડે, તો કે એચની। તો આ પ્રકાર આખો દાખલો થશે, એલ મળી જાય, અને આપણે જો હમણાં એલમાં પણ બહુ ઘણી બધી માથાકૂટ કરી બરાબર, તો આ રીતના આખે આખો દાખલાની ગણતરી થશે। ચાલો એક વખત નજર ફેરી લો, પછી આપણે નવા દાખલામાં આગળ વધીએ। ચાલો હવે તો કે એના પછી ચોથો દાખલો, પહેલાં રકમ જોઈએ, તો કે 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલ છે, તે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે, આ પહેલો પ્રશ્ન છે એનો। આ રીતે
बनेला पदार्थनु कुल पृष्ठफळ शोधो। तो सौथी पहला तो मगज में आकृति कम्प्लीट करवी पड़शे अने बने त्यां सुधी जो पेपर में आकृति दौरवानी आड़स न करता तमने एम थाय के साहेब आमां आ प्रश्न पूछाणो अथवा दाखलो पूछाणो तो आनी आकृति पेपर में दौरवी के न दौरवी आईपी होय के न आईपी होय जो आपेली होय तो दौरवानी जरूर नहीं तमने पेपर में आकृति अहीं साइड में आपेली तो दौरवानी जरूर ज नहीं तमारे जवाब पेपर में। परंतु ज्यारे एवो कोई प्रश्न छे के तमने दाखलो आपेलो छे परंतु आकृति नहीं आपेली तो पेपर ना जवाब में हमेशा आकृति दौरवी शू काम तो के एनाथी बे काम थशे। एक तो तमारे सहेलू पड़शे बधी गणतरी में माप साइज में अने बीजी वस्तु के तमारी इफेक्ट छे ई पेपर चेकर ऊपर सारी पड़शे। चलो तो के एक समघन आपेलू छे अने समघननी ऊपर एक अर्धगोलक मुकेल छे चलो समघन कम्प्लीट। हवे समघननी ऊपर जो ई समघननी ऊपर जे अर्धगोलक मूक्यू ई अर्धगोलक छे ई એની બાજુઓને ટચ થઈ અને કંઈક આ પ્રકારનું બનશે। જો એનું જે વર્તુળ બનશે આપણે પરફેક્ટલી નહીં જોઈ શકીએ કેમ કે એની જે બાજુઓને ટચ હશે તો આ પ્રકારનું આખું એક આકાર બનશે જો બિલકુલ રફ આકૃતિમાંથી બની છે। તો ખાલી સમજવા પૂરતી ગણી એક સમઘન એના ઉપર અર્ધગોલક તો પહેલો પ્રશ્ન શું છે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે તો એમાં તો બહુ સિમ્પલ છે કે આનો વ્યાસ વધી વધીને કેવડો થઈ શકે એ જો એના ઉપર બંધ બેસતું હોય તો એક મગજમાં લાઈટ થવી જોઈએ કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ તે સમઘનની બાજુના માપ જેટલો થશે। જો આવો જવાબ લખીએ તો આનો માર્ક કપાઈ શકે શું કામ તો કે આપણે પ્રશ્ન પૂછ્યો કે મહત્તમ વ્યાસ શું હોઈ શકે એટલે આપણે એને આંકડાકીય માહિતી દેવાની છે નહીં કે લેખિત। જો આને કહેવાય લેખિત માહિતી કે એનો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય તો કે એની બાજુ જો એનાથી વધશે નહીં શું કામ તો કે એના પર બંધ બેસતું છે તો બંધ બેસતું છે તો એના સમઘનના બાજુના માપ જેટલું જ થાય તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ 7 સેમી થશે। હવે તમને પ્રશ્ન કીધે કે સાહેબ આ 7 સેમી કઈ રીતના તો કે જો તમારી રકમમાં જ આપેલું કે 7 સેમીના બાજુના માપવાળો એક સમઘન છે તો એની જે બધી બાજુનું માપ હશે એ 7 સેમી હશે કે નહીં તો એના પરથી મેં કીધું કે એનો મહત્તમ વ્યાસ છે આ લંબાઈ હશે એનો વ્યાસ કહેશું મહત્તમ વ્યાસ કેટલો હશે તો કે 7 સેમી। તેથી એમ કહી શકું કે અર્ધગોલકનો વ્યાસ ડી બરાબર 7 સેમી તેથી અર્ધગોલકની ત્રિજ્યા આર બરાબર 7/2 અથવા તો 3.5 સેમી। જો પ્રશ્ન એ થશે તો અમે બે વસ્તુ કેમ લખી કે આર બરાબર તો કે 7/2 એટલે કે આના અડધા કરવાના અથવા તો 3.5 સેમી તો એનું કારણ છે કે જ્યાં જેવી જેની જરૂરિયાત ત્યાં એનો આપણે ઉપયોગ કરશું। આપણે એમ થાય કે 3.5 આપણે રકમમાં લેશું તો એ સહેલા પડશે તો એ લેવાનું અથવા તો એવું લાગે કે ભાઈ 7/2 સહેલા પડશે તો એનો આપણે ઉપયોગ કરશું બરાબર। ચાલો હવે આની અંદર બે આકાર છે એક અર્ધગોલક અને એક સમઘન। હવે સમઘનની અંદર એક વસ્તુ જોવા જેવી છે કે આખા આકારની અંદર તો કે આ જે આખો આકાર બનશે જો આખી જે બ્લુ માર્કલ દેખાય છે એ પ્રકારનો બનશે આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થાય કે જો બ્લુ માર્કલ જેટલામાં દેખાય છે તો એની અંદર આ વસ્તુ ખાલી રહી છે
जे आ वच्चे नो वर्तुळाकार भाग छे ई खाली रही छे के नहीं। तो जो अहींया करवानुं काम शुं, तो के आखुं जे अर्धगोलक छे एमांथी तो के एटलो भाग जे अर्धगोलक वाळो बने छे ई बंद करवो, एने काढवो पड़शे। तो आखा आकारनी वात करीए तो सौथी पहेला तो आटली डिटेलमां जराक नजर फेरी लो, पहेला आकार विषे समझी लो, रकम व्यवस्थित वाँचो, पछी थोड़ुंक मगज दोड़वो अने पछी आगळ वधीए। पहेला एक वखत नजर फेरी लो एटलामां। तो કે જો આની અંદર તો કે આ જે વર્તુળ બને છે એ વર્તુળ બંધ નથી, તો ઉપર અર્ધગોલક છે પરંતુ એ નીચેથી ખુલ્લું છે, અને એના માટે કામ શું કરવું? તો કે જો આ બાજુ તો આપણે ગણવાની રહેશે, ચાલો જોઈએ। આ પદાર્થનું પૃષ્ઠફળ બરાબર, तो के खास जोजो हवे समघन पृष्ठफल वत्ता जो ऊपर अर्धगोलक है वत्ता अर्धगोलक पृष्ठफल ओछा अर्धगोलाकार अथवा तो अर्धगोलकना पायानु पृष्ठफळ। जो आ दाखलो बे रीतना थाय, तो के कई रीतना? जो तमाय आखे आखो समघन गणशो, आखे आखो जे समघन गणशो तो एमा छे छ बाजू आवी जशे, परंतु छ बाजूमांथी एक बाजू पर तो अर्धगोलक छे, अने अर्धगोलक वरी पाछो एनो एटलू बात करवू पड़शे। तो आ जे रीत थई ई। हवे बीजी रीति કે તો માત્ર પાંચ જ બાજુ ગણો, માત્ર પાંચ જ બાજુ ગણો અને આખે આખો અર્ધગોલક ગણો તો પણ ચાલે। આ દાખલો બે રીતના થશે, પણ બીજી રીતના તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે। તો કઈ રીતના? તો કે આને પાંચ બાજુ ગણો તો સમઘનનું પૃષ્ઠફળ અહીં સિક્સ એલ સ્ક્વેરની જગ્યાએ શું આવશે? ફાઇવ એલ સ્ક્વેર, એટલું થઈ ગયું। એના પછી તો કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો કે ટુ પાય આર સ્ક્વેર, બે વસ્તુ સેમ ટુ સેમ જ થશે, બેમાં જવાબ સરખા જ આવશે। એ તમારે હોમવર્કમાં, ચાલો સમઘનનું કુલ પૃષ્ઠફળ સિક્સ એલ સ્ક્વેર, અર્ધગોલકનું પૃષ્ઠફળ ટુ પાય આર સ્ક્વેર, એમાંથી એનો જે વર્તુળાકાર પાયો છે આ એને બાદ કરવો પડશે, તો વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થશે। ચાલો સિક્સ એલ સ્ક્વેર વત્તા ટુ પાય આર સ્ક્વેરમાંથી એક પાય આર સ્ક્વેર જશે, વધશે પાય આર સ્ક્વેર। ચાલો જે જે ડિટેલ જે મૂકી દો, છ એલ એટલે સાતનો વર્ગ, બાજુનું માપ છે એ બાવીસના છેદમાં સાત, ગુણ્યા જો હવે આરનો આપણે જો સાતના છેદમાં બે લખ્યા હતા એ જ રાખશું। ચાલો સાત સાત કેન્સલ, બે અગિયાર બાવીસ, તો કે છ ગુણ્યા ઓગણપચાસ વત્તા અગિયાર સાત સિત્તોતેરના છેદમાં બે। ચાલો ઓગણપચાસ અને છ બસો ચોરાણું વત્તા સિત્તોતેરના છેદમાં બે। ચાલો આનો જે જવાબ આવશે એ આજે પદાર્થ થઈ છે એનું ક્ષેત્રફળ છે, બરાબર? કે જ્યારે પણ એવું બને કે ભાઈ આનું તો કાંઈ જવાબમાં કંઈ નથી કે માત્ર લસા લેવાનું છે, લસા લેવામાં આપણે ટાઈમ નહીં બગાડી, પરંતુ હવે જે આનો ફાઇનલ જવાબ આવશે એ આના માટેનો આખાનો પૃષ્ઠફળનો જવાબ હશે, અને છેલ્લે લીટી એક ફરજિયાત લખવી પડશે। ચાલો કોર્પેડિયામાં અને બીજી રીતના મેં તમને કીધું એમ કે અહીંયા સંપૂર્ણ સમઘનનું પૃષ્ઠફળ નહીં લેવાનું, માત્ર પાંચ બાજુ લેવો તો ફાઇવ એલ સ્ક્વેર થઈ જશે, અને અહીંથી આપણે જે પાય આર સ્ક્વેર બાદ કર્યું હવે કરવું પડશે નહીં, ફાઇવ એલ સ્ક્વેર વત્તા ટુ પાય આર સ્ક્વેર તો પણ દાખલો કમ્પ્લીટ થઈ જશે। ચાલો એક વખત નજર ફેરી લો પછી આપણે આગળ વધીએ। અને બીજી વસ્તુ એ કે આવો જ દાખલો બોર્ડમાં પૂછાયેલો હતો અને એની અંદર તમને કંઈક આંકડાકીય માહિતી નથી, એ આપેલો હતો કે આનો વ્યાસ છે એ છે,
એની લંબાઈ છે એ બી છે, તો એ પ્રકારનો એક એમસીક્યુમાં દાખલો હતો. બરાબર, હવે તો કે એની અંદર વાત કરીએ તો આવા જે દાખલાઓ તમને ક્યાંય પણ મળે તો એ હોમવર્કમાં ટ્રાય કરજો. બરાબર, અને આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. નવા લેક્ચરમાં આપણે દાખલા નંબર 5 થી આગળ વધશું, અને જેટલા પણ દાખલા મળે અને આનું રિવિઝન ખાસ કરજો. અને હજી કહું છું, સૂત્રો જે એ બધે આપણે ખાસ કરવા પડશે. ચાલો આજ માટે અસ્તુ.